નમસ્કાર. વરસાદને લગતી તમામ મહત્વપૂર્ણ ખબરો સાથે હું છું હેતવી, અને હાલ પહેલી ખબર આવી રહી છે સુરતથી. જિલ્લામાં જળબંબાકારની સ્થિતિ છે. એક ખાસ કરીને જણાવી દઈએ આપને, ચીકકાળીનો જે બ્રિજ છે તે આખે આખો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. બારડોલીના જૂની કિંકવાડના ગાભણ જતા માર્ગ ઉપરનો આ બ્રિજ, લો લેવલ બ્રિજ ઉપરથી પાણી ફરીવર્તા આ દ્રશ્યો સામે આવ્યા છે. જૂની કિંકવાડ ઉતારા વધાવા ગામો, આ તમામ જે ગામો છે તે સંપર્ક વિહોણા થઈ ચૂક્યા છે. આ લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થતા ગામજનોને બારડોલી આવવા માટે 5 કિલોમીટરનો ચક્રાવો ફરવો પડશે. વહીવટી તંત્રને અપીલ કરવામાં આવી છે કે આ તમામ જે પરિસ્થિતિ ઉભી થઈ છે, જે પાણી ફરી વળ્યા છે, તેને લઈને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અનુરોધ પણ તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાત ઉપર યલો એલર્ટ જાહેર કર્યું છે. ખાસ કરીને વાત કરીએ એ સુરત જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી અવિરત વરસી રહ્યો છે ધોધમાર વરસાદ. પરંતુ બારડોલી તાલુકાના જે હાલ દ્રશ્ય જે તમે જોઈ શકો છો, જોઈ રહ્યા છો, એ બારડોલી તાલુકાના જે જૂની કિકવાડથી આ ગભાણ ગામને જોડતા ત્રણ જે ગામો છે એ હાલ આ ચીકખાડી પર પાણી ભરી વળવાના કારણસર સંપર્ક વિહોણા થવા પામ્યા છે. પરંતુ વહીવટી તંત્રએ પણ અપીલ કરી છે કે જે બ્રિજો ઉપરથી પાણી ભરી વળ્યા છે તેના માટે વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે પણ અનુરોધ કરાયો છે. અને ખાસ કરીને આ દ્રશ્યને બતાવીશ કે આ જે ચીકખાડીની ઉપર જે ઉપરથી જે પાણી જઈ રહ્યા છે, સામે પાર આવેલા વધાવા, જૂની કિકવાડ, ઉતારા આ સહિતના ગામોના હાલ સંપર્ક વિહોણા થયા છે. અને ખાસ કરીને જે 108 જેવી જે ઇમરજન્સી સેવાઓ પણ છે એ પણ પ્રભાવિત થવા પામી છે. એમને પણ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે. તદઉપરાંત આ સ્થાનિક લોકોએ, સામે પાર આવેલા ત્રણ ગામના લોકોએ બારડોલના મુખ્ય મથક માટે જવા માટે 5-7 કિલોમીટરનો ચક્રાવો ભરવાની નોબત આવી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. સૌથી મહત્વના સમાચાર, ગુજરાતના 10 જિલ્લાના લોકોને ખાસ કરીને સાચવવું પડશે, કારણ કે આ 10 જિલ્લાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ 10 જિલ્લામાં સમાવેશ કોનો કોનો થાય છે તે બતાવીએ. સુરત, ભરૂચ, નર્મદામાં રેડ એલર્ટ છે, ભાવનગર, બોટાદ અને અમદાવાદમાં પણ રેડ એલર્ટ છે. તમને જણાવી દઈએ જે રેડ એલર્ટની અસર હાલ જોવા મળી રહી છે, અમદાવાદ શહેરમાં પણ રેડ એલર્ટ છે અને તેની અસર પણ અમદાવાદ શહેરમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે. અમદાવાદથી અમારી સાથે સંવાદદાતા નવીન અને વિભુ બંને જોડાઈ ચૂક્યા છે. વિભુ સાથે પહેલા જોઈએ. વિભુ, આપ વેજલપુર વિસ્તારમાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે અને હજી 4 વાગ્યા સુધી રેડ એલર્ટ છે? અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં અમે અહીં ઉપસ્થિત છીએ અને આપ જોઈ શકો છો કે આખા રોડ ઉપર પાણી ફરી વળ્યું છે. લોકો ગરમીથી ત્રાહિમામ થઈ અને વરસાદની રાહ જોઈ રહ્યા હતા, અને આ વરસાદ આવતાની સાથે જ અત્યારે રોડ ઉપર પાણી ભરાઈ ગયા છે. લોકોના વાહન છે તે બંધ પડી રહ્યા છે અને લોકોને નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે. બીજી તરફ આપને બતાવવા માંગીશ કે જ્યારે અમદાવાદ શહેરમાં વરસાદની રાહ જોતા હોય છે, પરંતુ સ્થિતિ જોવો કે આ હોસ્પિટલ છે અને હોસ્પિટલની બાજુમાં જે નીચે છે લિફ્ટ છે, એટલે લિફ્ટમાં અત્યારે નીચે પાણી ભરાઈ રહ્યું છે. એટલે કે જો કોઈ દર્દી આવે ઇમરજન્સી તો એ લિફ્ટમાં ન જઈ શકે અને એને ઉચકીને જ લઈ જવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. મેડિકલ સ્ટોર છે કે રવિવારના દિવસે પણ 24 કલાક ઓપન રહેતા હોય છે, લોકો આવતા હોય છે. પાણી ભરાઈ ગયા છે અને એ પાણી હવે ધીમે ધીમે જો વરસાદ ચાલુ થશે તો તે બિલકુલ વિભુ આપણી પાસે આવું. નવીન પણ આપણી સાથે સંવાદદાતા અહીંયા જોડાયેલા છે. નવીન, આપ કયા વિસ્તારમાં ઉપસ્થિત છો, કેવો માહોલ છે, ટ્રાફિકની સમસ્યા અહીંયા સૌથી વધુ જોવા મળી રહી છે? ક્યાંક ને ક્યાંક ટ્રાફિક તો ઠીક, પરંતુ જે રીતે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને અમદાવાદના જે 132 ફૂટ રિંગ રોડ છે અને તેને જોડતા તમામ જે જગ્યાઓ છે, રોડ છે, તે સત્તાધાર તરફ જવાનો રસ્તો હોય કે 132 ફૂટથી IM જવાનો રસ્તો હોય, તમામ જગ્યા રોડ ઉપર પાણી આવી ગયા છે, જેના કારણે ટ્રાફિકની સમસ્યા હવે ઊભી થશે. કારણ કે પાણી જે છે તે ધીરે ધીરે વધી રહ્યું છે, જે રીતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ગુજરાતના ખાસ કરીને 10 જગ્યાઓ પર જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેને લઈને અમદાવાદ પણ એ રેડ એલર્ટમાં છે. અને આપ જોઈ શકો છો કે વિઝ્યુઅલમાં કે કઈ રીતે
રોડ ઉપર જે છે પાણી જે છે તે બિલકુલ ભરાઈ રહ્યું છે ધીરે ધીરે, અને જે પ્રકારે વરસાદ જે વરસી રહ્યો છે અને આવી જ રીતે જો ધોધમાર વરસાદ 2 કલાક એટલે કે 4 વાગ્યા સુધી જો આગાહી આપવામાં આવી છે એ પ્રમાણે વરસી વરસશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદના મોટા ભાગના જે રસ્તાઓ છે તે જરૂરથી પાણીમાં ગળકાવ થઈ જશે. અત્યારે જે છે રોડ રસ્તાઓ ડાયવર્ઝન કરવાની ફરજ પડી રહી છે, કારણ કે જે પણ રસ્તાઓ છે રોડ છે તે તમામ જગ્યા માત્ર ને માત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે, અને જેના કારણે લોકોને હવે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અમે પહેલાં પણ કીધું હતું કે લોકોને ગરમીથી રાહત જરૂરથી મળી છે, પરંતુ જે રીતે કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હોય છે તે વાતો માત્ર કાગળ ઉપર હોય છે. આપ જોઈ શકો છો કોર્પોરેશનના કેટલાક કર્મચારીઓ જે છે પાણીને કાઢવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ જે રીતે વરસાદ જે છે તે વરસી રહ્યો છે, પોતાનું રુદ્ર સ્વરૂપ જે છે અમદાવાદમાં જે ધારણ કર્યું છે, જેના કારણે જ અત્યારે રોડ ઉપર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. અને આવી જ પરિસ્થિતિ જો ધોધમાર વરસાદ વરસશે તો ક્યાંક ને ક્યાંક અમદાવાદની અંદર જરૂરથી ખૂબ જ મોટી તકલીફ જે છે તે વાહન ચાલકો અને લોકોને પડવાની છે, એ પ્રકારની ભીતિ જે છે તે સર્જાઈ રહી છે. જી બિલકુલ, વિભુ પણ અહીંયા આપણી સાથે જોડાયેલા છે. વિભુ, હજી 2 કલાક ઘણા મહત્વના છે, આ 2 કલાકમાં હજી વધુ વરસાદની અમદાવાદમાં આગાહી છે, લગભગ આખું અમદાવાદ અત્યારે પાણી પાણી થઈ ચૂક્યું છે. ભારે વરસાદ સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટી થઈ રહી છે અને 41 થી 160 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેજલપુરમાં અત્યારે ભારે વરસાદ પણ વરસી રહ્યો છે, સાથે અત્યારે રોડ પર પાણી પણ જોવા મળી રહ્યું છે. રોડ ઉપરનું પાણી તો વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે, પણ બીજી તરફ આપ જોઈ શકો છો કે રોડ ઉપરનું પાણી સોસાયટીમાં જઈ રહ્યું છે, એટલે કે સોસાયટીના રહેવાસીઓ છે તેને પણ બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. અમદાવાદ શહેરમાં જે આ તાસીર રહી છે અને તેના કારણે લોકો પરેશાન થાય છે. કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવે છે, પરંતુ નક્કર કામગીરી નથી થતી તેનું ઉદાહરણ છે. હજી વરસાદની શરૂઆત છે અને ભારે વરસાદની આગાહી હોય છે ત્યારે તંત્ર એલર્ટ મોડ ઉપર રહેવાનું. રેડ એલર્ટનો મતલબ જ એ છે કે જે તંત્ર હોય છે તેને એક્શનમાં આવવા માટેની સૂચનાઓ જારી કરતું આ રેડ એલર્ટ આપવામાં આવતું હોય છે. પરંતુ અમદાવાદ શહેરમાં અત્યારે રવિવારની રજા છે, એટલે માની શકાય કે તંત્ર પણ ઊંઘતું હશે, પરંતુ બીજી તરફ જો રોડ ઉપર નીકળીને જોશે અથવા તો એના સીસીટીવીમાં જોશે તો પણ એને ખ્યાલ આવી જશે કે આ પાણી છે, થોડા વરસાદમાં પણ રોડ ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. આગામી હજુ 2 કલાક રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે, એટલે કે થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે વરસાદ થશે અને ભારે વરસાદની આગાહી છે તે આખો દિવસ એટલે કે 24 કલાક દરમિયાન આપવામાં આવી છે. આગામી 5 દિવસ પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં જો તંત્ર અત્યારે વરસાદ વરસી રહ્યો છે, બીજી બાજુ કહેવામાં આવતું હોય છે કે જ્યારે પણ ભારે વરસાદ હોય છે જ્યારે રિપોર્ટ બનતો હોય છે તે રિપોર્ટ પણ તંત્રને સેન્ડ કરવામાં આવતો હોય છે, પરંતુ અધિકારીઓએ કદાચ નહીં જોયું હોય અને તેના કારણે જ આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે. પરંતુ કોઈ કર્મચારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ ઉપર નથી દેખાતા અને તેના કારણે અત્યારે પાણી ભરાઈ ગયેલા આપ જોઈ શકો છો. આખું અમદાવાદ શહેર વેજલપુરનો આ વિસ્તાર છે, આખા રોડ ઉપર આ પાણીની આ સ્થિતિ છે અને તેના કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. રવિવારની રજા હતી, લોકોને એવું હતું કે આજે માહોલ સારો છે, વરસાદ આવે છે તેની રાહ જોતા હોય છે અને એન્જોય કરશે, પરંતુ બીજી તરફ એન્જોય કરવાને બદલે આ સમસ્યાઓ છે, કારણ કે વાહનને જેટલું નુકસાન થઈ રહ્યું છે એટલે ધંધા રોજગારને પણ નુકસાન થઈ રહ્યું છે. અમદાવાદ શહેરમાં હજી એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે લોકોએ પણ તકેદારી રાખવી જોશે કે જો કામ ન હોય તો બહાર ના નીકળે, કારણ કે ઠેર ઠેર વિસ્તારમાં જે વેજલપુર સહિત અનેક વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી છે તે ભરાઈ ગયા છે. લોકો પણ એન્જોય કરવા માટે નીકળી ગયા છે. આપ પહેલા ક્યાં રહો છો? વિનેશ પાગલેન. આજે મજા પડી ગઈ છે? મજા પડી ગઈ છે. એમને અત્યારે વરસાદમાં અમે ફરવા આવ્યા છીએ અહીંયા. અત્યારે વેજલપુરમાં જે વરસાદ થયો છે એન્જોય તો કરી રહ્યા છો, પણ પાણી પણ પાણી બી બહુ વધારે પડી રહ્યા છે. વ્હીકલ પેલી બાજુથી બી જઈ રહ્યા છે, લઈને નીકળવાની જગ્યા નથી. લોકો એન્જોય કરવા નીકળ્યા છે, વાહન છે તે બંધ પડી ગયું છે અને બંધ પડી જતાની સાથે લોકો હવે ચાલતા ચાલતા જઈ રહ્યા છે, એટલે કે આ સ્થિતિનું નિર્માણ છે તે થઈ રહ્યું છે. બેન, આપ ક્યાં જઈ રહ્યા હતા? આપ ક્યાં જઈ રહ્યા છો? બેબીને ચશ્મા કરાયા છે, લેવા જઈ રહી છું. બહુ વરસાદ આવ્યો, વ્હીકલ લઈને આવ્યા છો? હું અહીંયા અંદર સોસાયટીમાં જ રહું છું. અચ્છા, આ સોસાયટીમાં તમે વર્ષો કેટલા વર્ષોથી રહો છો? 7, મને તો હજુ 7 જ વર્ષ થયા છે. પણ 7-7 વર્ષ આવું જ જોયું હોય છે, વરસાદ આવે છે ત્યાં પાણી આવું જ જોયું છે. આરસીસી રોડ થયા પછી બી આ જ પરિસ્થિતિ છે, એટલે
એટલે રોડ બન્યા છે પણ સમસ્યાઓ ના ગઈ. એટલે પાણી તો ભરાય જ છે, છતાં બી રોડ બની ગયા છે, પાણી ભરાઈ ગયા છે. આરસીસી રોડ છે અને આરસીસી રોડ ના કારણે પાણીનો નિકાલ છે નથી જતો. અંકલ તમે ક્યાંથી આવ્યા છો? સરખેજ થી આવ્યો. બધે આ રીતે પાણી ભરાઈ ગયા છે, બધા સાફ કરી ગટર તો બી એક જ હાલત છે. વચ્ચે તો આખી ગાડી ડૂબી ગઈ, બહુ હાલત ખરાબ છે. વાહન બહુ નુકસાન થાય છે, બે વખત બંધ પડી ગયું. સ્ટેટ સેટેલાઇટ જવાનું તમે કઈ છે? હું મારે દવાખાના ખબર કાઢવા જતો હતો અર્જન્ટ, અને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદ ચાલુ થઈ ગયો? આપ પહેલા ક્યાં જઈ રહ્યા છો? ઘરે જઉં, ઘરે જઉં છું. અચ્છા, અત્યારે બહુ જ વરસાદ આવે છે. કઈ બાજુ રહો છો તમે? અહીંયા વેજલપુર માં રહું છું. વેજલપુર માં આ સમસ્યા કેટલા વર્ષોથી જોઈ રહ્યા છો? હું તો જન્મ ત્યારથી જોઉં છું. તો આ જન્મ્યા ત્યારથી આ સમસ્યા જોઈ રહ્યા છે, પરંતુ કોર્પોરેશન દ્વારા સમસ્યાનો નિકાલ નથી કરવામાં આવતો. રોડ છે, આરસીસી બની ગયા છે, પરંતુ તેમ છતાં પણ આ ઠેર ઠેર પાણી ભરાય છે અને આ સ્થિતિ છે. અમદાવાદ શહેરના એક વિસ્તારની નહીં, મોટાભાગના વિસ્તારની. બિલકુલ વિભુ, આપણી પાસે પણ આવીશું. નવીન અહીં અમારી સાથે જોડાયેલા છે. નવીન, ઘણા બધા વાહનો બંધ પડતા જોવા મળે છે, ટ્રાફિક અહીંયા એટલો બધો થઈ રહ્યો છે કારણ કે પાણી ભરાવાની જે સ્થિતિ ઉભી થઈ છે તેના કારણે. આપણી પાસે ગટર પણ ખુલ્લી છે કે જે પાણીને ખાસ કરીને નિકાલ કરવા માટે. આસપાસ લોકો હોય તો તેઓની સાથે પણ વાત કરશો કે આ વિસ્તારથી, આ વરસાદથી, આના પાણી ભરાવથી તેઓ કેવી હાલાકી ભોગવી રહ્યા છે. જે રીતે મેં કીધું એ પ્રમાણે કે અત્યારે જે રીતે વરસાદ જે છે તે ખૂબ જ રુદ્ર સ્વરૂપ ધારણ કરીને અને જે રીતે વરસી રહ્યો છે, જેના કારણે જરૂરથી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. આપ દૂરથી જોઈ શકો છો કે લોકો હવે સ્વિમિંગ પુલ સમજીને પણ છે હવે નાહવાની મજા લઈ રહ્યા છે પાણીની અંદર. આ રોડ છે અને 132 ફૂટ રિંગ રોડ છે કે જે રોડ અનેક રસ્તાઓને જોડે છે અને તમામ જગ્યા જે છે અત્યારે પાણી જ પાણી જે છે તે જોવા મળી રહ્યું છે. ક્યાંક ને ક્યાંક તકલીફ જે છે લોકોની છે, અહીંયા લોકો નથી દેખાઈ રહ્યા કારણ કે લોકો અત્યારે ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે તકલીફના કારણે, વરસાદના કારણે. પરંતુ અમે કોશિશ કરીશું કે જે રીતે આ વરસાદ વરસી રહ્યો છે અને દર વખતે અને જે સમસ્યા ઊભી થતી હોય છે તેનું પાછળનું શું કારણ છે, કેમ પ્રી મોન્સૂન પ્લાનની જે વાતો હોય છે તે માત્ર ચોપડા ઉપર હોય છે, કેમ તેનું ઇમ્પ્લિમેન્ટ જે છે તે પ્રોપર વેમાં થતું નથી, દર વખતે આ પ્રકારની સમસ્યાઓ જે છે તો ઊભી થતી હોય છે. કારણ કે જે રીતે અમદાવાદની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને માત્ર 1.5 થી 2 કલાકના વરસાદની અંદર આવી પરિસ્થિતિ હોય. આમ મારા કેમેરામેન હિરેનને કહીશ કે હિરેન, આ જે રસ્તાઓ છે, આ રસ્તા અકબરનગર તરફ જતો રસ્તો છે, આ રસ્તા અંકુરથી, એટલે તમામ જગ્યાઓ જે અત્યારે પરિસ્થિતિ જે છે તે આપને જોવા મળશે કે કઈ રીતે પાણી જ પાણી જોવા મળી રહ્યું. અને પાછળનું કારણ આપણે માત્ર એટલું કહી શકીએ કે જે પ્રી મોન્સૂન પ્લાન સાથો સાથ જે પ્લાનિંગમાં ક્યાંક ને ક્યાંક જે છે તકલીફ, કારણ કે જો અત્યારે વરસાદની સિઝન છે પરંતુ અનેક જગ્યાએ ખાડા ખોદવાની પણ જે કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. તો ક્યાંક ને ક્યાંક વાત કરીએ તો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનું પાછળનું કારણ જે છે આ પ્રકારની પાણી જે ભરાવી રહ્યું છે તેવું કહી શકાય. આપ જોઈ શકો છો કે સોસાયટીમાં ધીરે ધીરે પાણી જે છે તે પણ ઘૂસવાની કોશિશ જે છે તે શરૂઆત થઈ ગઈ છે. લોકો જે છે પોતાના વાહનો બંધ પડી રહ્યા છે, લોકો ખૂબ જ તકલીફમાંથી પસાર કરી રહ્યા છે. અને આ એક નદી હોય અમદાવાદ શહેરમાં, આજે રોડ છે પરંતુ એક નદી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. અમે પ્રયાસ કરીશું કે લોકો જે છે તે સ્થાનિક અમે કોશિશ કરીશું કે શું કહેવા માગે છે, પરંતુ અત્યારે વાહન ચાલકો જે છે તે પોતે અહીંથી સુરક્ષિત નીકળવા માંગે છે કારણ કે તેમને ટેન્શન છે કે તેમના વાહન બંધ ના પડી જાય, તેમના જે છે તે તેમને તકલીફ ના પડે, એ પ્રકારની જે છે સમસ્યા ઊભી ના થાય એનું પહેલા મહત્વનું એમનું એમને લાગી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પ્રી મોન્સૂન પ્લાન, ફરી વાર હું કહીશ કે વરસાદે જે રીતે 2 કલાકની અંદર આ સ્વરૂપ ધારણ કર્યું છે, આપ જોઈ શકો છો કે તમામ જગ્યા પાણી જ પાણી દેખાઈ રહ્યું છે આપને. માત્ર પાણી નદી હોય અથવા તલાબ હોય એ પ્રકારના દ્રશ્યો જે છે તે અમદાવાદના જે પશ્ચિમ વિસ્તાર ગણાતા જે રોડ ચાર જગ્યાથી જતા રસ્તો છે જે 132 ફૂટ રિંગ રોડ, ત્યાંની આ પરિસ્થિતિ ઊભી થઈ છે. તો કહી શકાય કે મારા ઘૂંટણસમાં પાણી જે છે તે પહોંચી ગયું છે. એટલે અત્યારે જે વરસાદ છે અને જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને આ રેડ એલર્ટના કારણે લોકોને જે તકલીફનો સામનો કરવા પડી રહ્યો છે એનું પાછળનું કારણ ક્યાંક ને કોર્પોરેશન જે રીતે પ્રી મોન્સૂન પ્લાનની વાતો કરતી હોય છે અને તેનું માત્ર ચોપડા ઉપર જ દેખાય એ પ્રકારના દ્રશ્યો હાલ જે છે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે. જી બિલકુલ નવીન, આપની પાસે પણ આવીશું. વિભુ અમારી સાથે જોડાયેલા છે સંવાદતા. ખાસ કરીને જે રીતનું અત્યારે માહોલ જોવા મળી રહ્યો છે વિભુ, 2 કલાકનો સમય થઈ ગયો છે વરસાદ શરૂ થયા અને ધોધમાર 12 વાગ્યાથી વરસાદની શરૂઆત થઈ હતી, 2 વાગ્યા છે અને હજી પણ 4 વાગ્યા સુધી આ પ્રકારનું એલર્ટ છે. જો 2 કલાકમાં અમદાવાદના હાલ આ થતા હોય તો આવનારા 2 કલાક જે રેડ એલર્ટના છે ત્યારે કેવી પરિસ્થિતિ સર્જાશે? અમદાવાદ શહેરના અમે વેજલપુર વિસ્તારમાં છીએ, રોડના દ્રશ્યો બતાવ્યા હતા અને અત્યારે આપ જોઈ શકો છો ને કે નદીના દ્રશ્યો નથી પરંતુ આ રોડના દ્રશ્યો છે કે રોડ ઉપરનું પાણી
જે સોસાયટી તરફ જઈ રહ્યું છે, કારણ કે રોડ ઊંચા થઈ ગયા છે, સોસાયટી નીચે થઈ રહી છે અને તેના કારણે પાણી ભરાઈ જવાની કારણે રેસિડેન્સ એરિયામાં લોકો પરેશાન થઈ રહ્યા છે. અહીં વર્ષોથી આ સમસ્યા છે. રોડ જ્યારે ઊંચા બની જતા હોય છે ત્યારે નીચાણવાળા વિસ્તારો છે, દુકાનો છે, તેમાં પણ પાણી ભરાઈ ગયા છે, વાહનો છે તે બંધ પડી જાય છે. ભાઈ આપનું નામ શું? રાજેશભાઈ. રાજેશભાઈ તમે કેટલા વર્ષોથી અહીંયા? અહીંયા હું 20 વર્ષથી રહું છું મેડમ. 20 વર્ષથી આ સમસ્યાનો સામનો કેટલા વર્ષથી કરતા? 20 વર્ષથી અમે આ સમસ્યાનો સામનો કરીએ છીએ મેડમ. પાણી ક્યારેય તમે રજૂઆત કર્યા બાદ એમનું અત્યારે કહેવાય છે કે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, થાય છે આ વિસ્તારમાં? થઈ ઘણી ઘણી વખત થઈ છે, એવું નથી જ નથી થઈ, પણ આ સમસ્યા હર વર્ષે રહે જ છે મેડમ. હર વર્ષે પાણી ઉતરે છે ખરું, પણ રોડ ઉપર કરવાના કારણે આ પાણી ગટરની અંદર જલ્દી ઉતરતું નથી અને આ પાણી દર વર્ષે આટલું જાય જ છે. સોસાયટીની અંદર પાણી જાય છે, આવી સોસાયટીની અંદર જાય છે. સોસાયટીમાંથી સીધું બહાર સિંહનગરનો જે ભાગ છે ને આખો જે રોડ, હા નીચાણ, હા નીચાણવાળો વિસ્તાર છે, એના કારણે નીચાણવાળો વિસ્તાર છે. આપ જોઈ શકો છો કે પાણી જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો છે. વેજલપુર વિસ્તારમાં જોવા મળી ગયા છે કે વાહન છે બંધ પડી જાય છે, ત્યારે લોકો ધક્કા મારીને વાહનને બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે. બીજી બાજુ આ જે રોડ રસ્તાઓ છે, આપને પણ દ્રશ્યો બતાવવા માંગીશ કે જે આખી એક ભૌગોલિક સ્થિતિ છે તે પણ એક જવાબદાર હોય છે. જ્યારે વરસાદ આવે છે ત્યારે પાણી ભરાઈ જવા માટે રોડ છે તે સોસાયટીઓ કરતા ઊંચા બની ગયા છે અને એના કારણે પાણીનું જે ઢાળ છે તે સોસાયટી તરફ છે, આ માટે જ અહીં આ પાણી ભરાઈ ગયા છે. આપ જોઈ શકો છો કે જે રિક્ષા આવી રહી છે એમાં પેસેન્જર પણ છે અને પેસેન્જર ભરેલી રિક્ષાઓ અથવા છે બંધ પડી ગઈ અને તેના કારણે મુશ્કેલી પડી રહી છે. અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ જો લોકોને પણ અપીલ કરીએ છીએ કે જો કામ ન હોય તો બહાર ના નીકળતા, વ્હીકલ લઈને તો બહાર ન જ નીકળતા, કારણ કે જે રીતે અત્યારે પાણી ભરાઈ રહ્યું છે તેના કારણે વાહનો બંધ પડી જવાની સમસ્યાઓનો સામનો કરવો પડશે. આગામી 2 કલાક રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ધોધમાર પાણી છે તે રોડ ઉપરથી સોસાયટી તરફ જઈ રહ્યું છે, એટલે મુશ્કેલી અમદાવાદ શહેરમાં જ્યારે માહોલ બનતો હોય છે ત્યારે લોકો મજા લેવાનું વિચારી રહ્યા હોય છે, પરંતુ પાણી ભરાઈ જાય તેની સાથે જ આ સમસ્યાઓ છે તેનો સામનો કરી રહ્યા છે. બાળકો પણ છે કે જે અત્યારે વરસાદની મજા લેવા માટે નીકળતા હોય છે, સાથે જ જો ઇમરજન્સી હશે, કારણ કે જ્યારે દવા લેવા જવાની હોય છે હોસ્પિટલે જતા પણ અમને લોકો મળ્યા છે, પરંતુ તેઓનું કહેવું છે કે આ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, પાણી ભરેલા છે અને તેના કારણે પરેશાની સામનો કરી રહ્યા છે. વ્હીકલ જોઈ શકો છો કે અત્યારે જે વેજલપુર વિસ્તારને અમદાવાદ શહેરના જે પોસ વિસ્તાર કહેવાય છે એ પોસ વિસ્તારમાં અત્યારે પાણી ભરાયા છે. એવું નથી કે આ જે વિસ્તારો છે કે સ્લમ વિસ્તારો છે અથવા તો બહુ વિકાસ નથી થયો એવા વિસ્તારો છે, આ વિસ્તારો બધા જ પોસ છે કે જ્યાં રોડ રસ્તાઓ કમ્પ્લીટ કરવામાં આવ્યા છે, આરસીસી રોડ છે, પરંતુ પાણીનો નિકાલ તાત્કાલિક થઈ જાય તેવું કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી અને તેના કારણે જ જે એન્જોય કરવાની વાત હોય છે ત્યાં લોકો પરેશાનીનો સામનો કરી રહ્યા હોય છે. પરંતુ આજે રવિવાર છે અને રવિવારના કારણે લોકોને જે ઓછા લોકો ધંધા રોજગાર ઉપર રજા હોય છે જેના કારણે મુશ્કેલી. ભાઈ આપ ક્યાંથી આવો છો? હું અંદરથી જ આવું છું. કેટલું પાણી ભરેલું છે? અંદર ઘણું પાણી છે પણ ફ્લો છે એટલે નીકળી જાય છે. ઓકે, ત્યાં આ સોસાયટીમાં રહો છો? આ સોસાયટીમાં રહીએ છીએ. કેટલા વર્ષોથી આ સામનો કરી રહ્યા છો? આ દર વખતે હોય છે પણ વાંધો નથી આવતો, નીકળી જાય છે. તો પાણી અત્યારે જે રીતે વરસાદ આવે છે એટલે આ પાણી ભરાયેલા છે, પરંતુ વરસાદ રહેશે ત્યાં સુધી તો નીકળશે જ નહીં. બિલકુલ, અને વરસાદ રહ્યા બાદ પાણીનો નિકાલ થશે તેઓનું કહેવું છે. પરંતુ આ સમસ્યાનો સામનો વર્ષોથી કરતી આવતી અમદાવાદની પબ્લિક પણ હવે એવું લાગે છે કે ટેવાઈ ગઈ હોય છે. બિલકુલ વિભુ, આપણી પાસે આવશું અને વધુ માહિતી પણ મેળવીશું. હાલ અમદાવાદના તમામ માર્ગો પાણી થઈ ચુક્યા છે.